પણ બુદ્ધિ એમાં પૈસાનું દર્શન કરે છે કે આ 10 પાઉન્ડ છે, ફેંકી નહીં દેતો, રાખી મૂક, 5 દાડા નીકળી જશે. આંખ તો માત્ર છાપેલા કાગળને જુએ છે, પણ બુદ્ધિ એમાં પૈસાનું દર્શન કરે છે. આંખ માત્ર મૂર્તિને જુએ છે, પણ શ્રદ્ધા હશે તો એની અંદર દામોદરના દર્શન. જે દ્વારકાનાથના દર્શન મીરાએ અને નરસિંહાએ કર્યા, એ જ દ્વારકાનાથના દર્શન આપણે પણ કરીએ, પણ નરસિંહ મીરાના દર્શનમાં ફેર અને આપણા દર્શનમાં એ ફેર. હમારી તકલીફ યે હૈ હમ કેવલ મૂર્તિ કો દેખ, ક્યોંકિ દ્રષ્ટિ નહીં, કેવલ આંખે હૈ, દ્રષ્ટિ ચાહીએ. આંખ તો જોવાનું કામ કરે, દર્શન માટે તો દ્રષ્ટિ જો. દર્શન શબ્દ તો ઊંચો છે, જોવું અને દર્શન કરવું બહુ ફેર છે. મંદિરમાં પરમાત્માને દર્શન કરવા જઈએ, જોવા નથી જતા. અને છોકરાનું વેશવાળ કરવું હોય તો કન્યાને જોવા જઈએ. પછી કોઈ આપણને એમ પૂછે કઈ બાજુ ગયા હતા, તો એમ ના કહેવાય કે અમારે ભાઈને પરણાવો છે, કન્યાના દર્શન કરવા ગયા, ત્યાં કન્યા જોવા ગયા હતા એમ બોલાય. અને મંદિરમાંથી આવતા હોય અને કોઈ પૂછે કે ક્યાંથી, ક્યાંય મંદિરે ગયા હતા, દર્શન કરવા ગયા હતા એમ બોલાય. ત્યાં ઠાકોરજીને જોવા ગયા હતા, એ કઈ માંદા હતા? સગુવાલું માંદું હોય ને હોસ્પિટલમાં હોય તો આપણે એમ કહીએ કે જોવા ગયા હતા. જોવું, દર્શન કરવું, ફેર, દ્રષ્ટિ ચાહીએ. અને આની મોટામાં મોટી સાબિતી શ્રીમદ ભગવદ્ ગીતામાં તમને મળશે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 11મો અધ્યાય, વિશ્વરૂપ દર્શન યોગ. અર્જુન કી આંખે દેખતી થી કૃષ્ણ કો, લેકિન કોણ કૃષ્ણ કો, કિસ કૃષ્ણ કો? યદુનંદન કૃષ્ણ કો, એક યાદવ કો, અપને સખા કો, અપને સાલે કો, પરબ્રહ્મ કો નહીં, ઈશ્વર કો નહીં. અને પછી પરમાત્માએ હું કોણ છું સહી જ્ઞાન અર્જુન કો મિલે, ઇસલિયે દર્શન કરવા હૈ વિરાટ સ્વરૂપ કે. લેકિન બડી મહત્વ કી બાત તો વહાં હૈ કે ભગવાને વિરાટ સ્વરૂપના દર્શન કરાવતા પહેલા અર્જુનને કહ્યું છે, અર્જુન તું આ તારા ચર્મચક્ષુથી, તું આ તારી આંખોથી મારા એ સ્વરૂપના દર્શન નહીં કરી શકે, માટે દિવ્યમ દદામિતે ચક્ષુ, હું તને દિવ્ય ચક્ષુનું, હું તને દિવ્ય દ્રષ્ટિનું દાન કરું છું, એના દ્વારા તું મારા યથાર્થ સ્વરૂપને જો અને મને ઓળખ કે હું કોણ છું. અને પરમાત્માએ જ્યારે દિવ્ય દ્રષ્ટિ આપી, દિવ્ય ચક્ષુનું દાન કર્યું અર્જુનને, ત્યારે જ અર્જુન કૃષ્ણને સાચા અર્થમાં ઓળખી શક્યા કે આ કોણ છે. ત્યારે એને ખબર પડી આ પરાત પર બ્રહ્મ છે. ત્યારે ખબર પડી કે અખિલ બ્રહ્માંડ નાયક છે. ત્યારે ખબર પડી કે કાળ પણ જેને વશ છે, એ કાળના કાળ મહાકાળ આ પરમાત્મા છે. અને ત્યારે ગદગદ થઈ, ભયભીત થઈ, પ્રણામ કરતો અર્જુન બોલે છે, સખે તિ મત્વા પ્રસભમ યદુક્તમ, હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી, અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણયે નવાતી. હે સખા, હે કૃષ્ણ, હે યાદવ, આવી રીતના મેં તમને સંબોધનો કર્યા હશે, સારા માની અને મેં તમારી મશ્કરી કરી હશે. અરે કૃષ્ણ સારથી થયા છે તો એક મોટો શ્રીમંત માણસ પોતાના શોફરને એમ કહે ગાડી બહાર કાઢ. આવી રીતે અર્જુને કૃષ્ણને ઓર્ડર કર્યો છે. સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપયમે અચ્યુત, હે અચ્યુત, એ દોનો સેનાઓ કે બીચ મેરા રથ લે જઈએ ઓર ખડા કીજીએ. ઇટ્સ એન ઓર્ડર, આ કઈ વિનંતી નથી, આ કઈ રિક્વેસ્ટ નથી, આ ઓર્ડર છે, આ આજ્ઞા છે. કારણ કે હું માત્ર સખા માનતો હતો, માત્ર તમને સાળા સમજતો હતો, માત્ર એક યાદવ સમજતો હતો. અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદા તણેન વાપી, તો મારાથી જે કંઈ અભિનય થયો હોય આપની સાથેના વર્તનમાં, આપની સાથેના સંવાદમાં, આપને કરેલા સંબોધનમાં મારાથી થયેલા અભિનયની, હે કૃષ્ણ, હું ક્ષમા માંગુ છું. લેકિન કબ પહેચાન પાય અર્જુન? આંખો તો હતી પણ દ્રષ્ટિ મળી પરમાત્માએ કૃપા કરીને. જ્યારે દિવ્ય ચક્ષુનું દાન કર્યું ત્યારે જ અર્જુનને ભાન થયું કે કૃષ્ણ કોણ છે. નહીં તો અર્જુનની આંખે કાંઈ મોતીઓ નહોતો, કે નહોતા નંબર, કે ચશ્માય નહોતા અર્જુનને. છતાં પણ આંખો દ્વારા નહીં
પરમાત્માએ અનુગ્રહ કરીને દિવ્ય ચક્ષુનું દાન કર્યું, દિવ્ય દ્રષ્ટિ મળી, ત્યારે જ અર્જુન પરમાત્માના સ્વરૂપને જોઈ શક્યા. મારો કહેવાનો અર્થ, આંખો તો આપણી બધાની પાસે છે, ચાલો આંખો તો ઈશ્વરે આપી, પણ હવે દ્રષ્ટિ મેળવવા માટે શાસ્ત્રો, સંતો અને સદગુરુ પાસે જવું રહે. આ 10 દિવસનો જ્ઞાન યજ્ઞ, આંખ તો આપણી પાસે છે, હવે આપણને દ્રષ્ટિ મળે સાચી. એટલા માટે આંખે ભલે ન હો લેકિન દ્રષ્ટિ હો તો જીવન જીતે હૈ કઈ લોગ, એસા જીતે હૈ કે ભગવાન કી આંખો મેં આનંદ કે આંસુ બહેતે હૈ ફિર, અને છતી આંખે આપણે આંધળા ન ભટકાતા. તમે પેલી વાત સાંભળી હશે કે એક સુરદાસ અંધ માણસ રાત કે અંધેરે મેં જા રહા થા, ઉસકે હાથ મેં લાલટેન થા, ફાનસ હતું, કોઈ દેખતા હુઆ આદમી ઉસે મિલા રાસ્તે મેં, સુરદાસ જી જય સિયારામ, સિયારામ કહાં જા રહે હો, બોલે યહાં સે થોડે દૂર એક ગાંવ મેં જાના હૈ, મહત્વ કા કામ હૈ. પેલા માણસે કહ્યું, દેખતા માણસે, આંખો વાળા માણસે કહ્યું, એ તો ઠીક હૈ લેકિન આપકે હાથ મેં લાલટેન ક્યો, ફાનસ. સુરદાસે કહ્યું, ભાઈ ગહેરા અંધકાર હૈ ના, અંધેરી રાત, લાલટેન તો ચાહીએ. ઉસ આદમી ને કહા, આપ તો વૈસે ભી અંધે હૈ, આપકે લિયે તો વૈસે ભી અંધકાર હી હૈ, ફિર હાથ મેં લાલટેન પકડને કા મતલબ ક્યા. સુરદાસે બહુ જવાબ સરસ આપ્યો કે ભાઈ મારે તો આંખો નથી ને હું તો આંધળો છું, પણ હાથમાં ફાનસ એટલા માટે પકડ્યું છે કે કોઈ આંખો વાળો મારી સાથે ભટકાઈ ન પડે. અને નથી લાગતું કે આંખો વાળા બહુ ભટકાય છે, છતી આંખે અંધ છીએ, દ્રષ્ટિ ચાહીએ, આંખે તો હે દ્રષ્ટિ નહીં. 10 દિવસનો આ જ્ઞાન યજ્ઞ એટલા માટે છે કે હવે આપણને સૌને દ્રષ્ટિ મળે. આગળ આપણામાં જો મેનર હોય તો એટલું સમજવું જોઈએ કે કોઈને ઘરે ગયા અને એક ગ્લાસ ઠંડુ પાણી માંગ્યું, એને આપ્યું તો પી અને કીધું કેવું જોઈએ, થેન્ક યુ. સાહેબે ખિસ્સામાંથી સિગારેટ કાઢી, સામેવાળા એના સાથીદારે લાઇટર કાઢી અને સિગારેટ સળગાવી આપી, એટલે સાહેબ ધુમાડા કાઢતા કાઢતા બોલ્યા, થેન્ક યુ. આપણે ક્યાંક ગયા, સાહેબ ક્યાંક ગયા પહોંચ્યા અને કોઈએ ઉભા થઈ અને બેસવાની જગ્યા આપી, બેસીને સાહેબ બોલ્યા, થેન્ક યુ. સાહેબે પાણીનો ગ્લાસ માંગ્યો, પાણી પીધું અને સાહેબ બોલ્યા, થેન્ક યુ. પાણી પાનારને થેન્ક યુ કહો છો, બેસવાની જગ્યા આપનારને થેન્ક યુ કહો છો, તમને સળગાવી આપે પછી ભલે સિગારેટ એને થેન્ક યુ કહો છો, તો અન્ન જળ પ્રકાશ આપીને તમને જમાડે, જીવાડે, રમાડે, સુવાડે, જગાડે, તમારું જતન કરે, એ ઈશ્વરને થેન્ક યુ કહેવાનો સમય નથી? તો મેનરલેસ છીએ. એટલા માટે કહું છું કે 10 દિવસ પરમાત્માને થેન્ક યુ કહેવા માટે અહીં આવો કે હે પ્રભુ, તમે અન્ન જળ પ્રકાશ આપીને અમને જીવાડો છો, અમને જમાડો છો, અમને રમાડો છો તમારી આ દુનિયામાં, આ જગતના સ્ટેજ ઉપર. અમે તમારો આભાર માનવા માટે, અમે નગુણા નથી, અમે તમારો આભાર માનવા માટે અહીં આવ્યા છે, થેન્ક યુ કહેવા માટે બેઠા છે. જે ભૂલ્યો ઈશ્વરના ઉપકારને એ કૃતજ્ઞી, ઉપકારને યાદ કરે ને આભાર માને એ કૃતજ્ઞી, કૃતજ્ઞ બને કૃતજ્ઞ ન બને. ચાલો પરમાત્માના ઉપકારને યાદ કરીએ. ઉપકારને યાદ કરશો એટલે હૃદય કૃતજ્ઞતાથી ભરાય છે. કૃતજ્ઞતાથી ભરાવું હોય, ભાવથી પરિપૂર્ણ થવું હોય તો ઉપકાર યાદ કરો. ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસા, ઉપકાર તમારા mm-hmm.
ઢગલે ને ઢગલે ઈશ્વરના ઉપકાર યાદ આવે. અત્યારે બેઠા છીએ તો એની કૃપા વિના બોલી શકાય? મુકમ કરોતી વાચા ને એની કૃપા વિના બેઠા બેઠા સાંભળી શકો? એને આ ધરતી ને બનાવી હોત તો બેસ જ ક્યાં? તેમે જે માગ્યું તે આપ્યું, દુખ પડતા પહેલા કાપ્યું. ભગવાન તું કિતના દયાલુ હૈ, જો ચાહીએ તા ચાહીએ થા તુને દિયા. જગદીશ યાદ આવ્યો છે. ભોજન કરવા થાળી ઉપર બેઠા અને કદી આંખ ભીંજાણી છે. આ અન્ન જો તે ન પેદા કર્યું હોત, ન પકાવ્યું હોત તો હું કઈ રીતે જીવત? પ્રભુ તે જળ ન બનાવ્યું હોત તો હું કઈ રીતે જીવત? જળ તો જીવન છે. વિજ્ઞાન દ્વારા તો આપણે જાણ્યું, વિજ્ઞાન એ સર્જન નથી, વિજ્ઞાન એ જે છે એને જાણવાનું છે. જ્ઞાન અને વિજ્ઞાન, ધર્મ અને વિજ્ઞાન એ વિરોધી નથી, એકબીજાના પૂરક છે. વેસ્ટમાં સાયન્સ બહુ વિકસ્યું, પૂર્વના દેશો ભારત વગેરે ધર્મ પ્રધાન છે. અહીંયા બધા વિજ્ઞાન અને સાયન્સ પ્રધાન આમનું જીવન છે. પણ તકલીફ એ છે કે વેસ્ટર્ન સાયન્સ ઇઝ નોટ રેલિજિયસ એન્ડ ઈસ્ટર્ન રેલિજન ઇઝ નોટ ટોટલી સાયન્ટિફિક. રેલિજિયન અને સાયન્સ એ બંનેનો જો સમન્વય થઈ જાય યોગ્ય રીતે તો તો આખી દુનિયા કંઈ દિવ્ય જ બની જાય. પણ અહીંયાનું સાયન્સ રેલિજિયસ નથી, અને ધો અવર રેલિજિયન ઇઝ ટોટલી સાયન્ટિફિક, પણ આપણે એ દ્રષ્ટિએ એને સમજ્યા નથી. આપણે ધર્મને માત્ર નગારું તગારું ને તાવડો બનાવી નાખ્યો. નગારું આરતી કરવાની બેઠક, તગારું મંદિરો ખાલી બનાવવાના, અને તાવડો પ્રસાદ કરી ઠાકોરજીને ધરી ખાઈ જવાનું. ધર્મ પૂરો. ધર્મને નગારા તગારા તાવડામાંથી બહાર કાઢી, ધર્મને કેવળ મંદિરની ચાર દિવાલો માંથી બહાર કાઢી એ ગરીબ માણસ સામાન્ય માણસના ઝૂંપડા સુધી પહોંચાડવાનું. ધર્મને કેવળ મંદિરમાંથી બહાર કાઢી, પૂજા પાઠમાંથી બહાર કાઢીને મારા તમારા દૈનંદિન જીવનમાં એને વહેતો કરવાનું. ધર્મને માત્ર મંદિરમાં કે કથામાં જ ન રહેવા દેતા, ધર્મને દુકાનના થડા સુધી પહોંચાડવાનું. જ્યાં તમે વેપાર કરો ત્યાં પણ ધર્મ તમારી સાથે હોય. આપણા ભારતીય ઋષિઓએ જે રીતે ધર્મ બતાવ્યો છે એ ટોટલી સાયન્ટિફિક છે. આપણે જેમ જેમ કથા આગળ ચાલશે તેમ તેમ જોતા જઈશું, પણ એ અર્થમાં આપણે સમજ્યા નથી. આ કરુણા છે. જળ તો તે બનાવ્યું પ્રભુ,
અમે તો માત્ર સાયન્સ દ્વારા જળને જાણ્યું. વોટ ઇઝ વોટર? ઇટ ઇઝ કોમ્બિનેશન ઓફ ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન. બટ વોટ ઇઝ ઓક્સિજન? જલાને વાલા વાયુ. એન્ડ વોટ ઇઝ હાઇડ્રોજન? જલને વાલા વાયુ. લેકિન જલને વાલા ઓર જલાને વાલે કા કોમ્બિનેશન બુઝાને વાલા હોતા હૈ, આશ્ચર્ય નહીં હૈ ક્યા? દેટ ઇઝ વોટર. તેરી સૃષ્ટિ મેં ઇતને ચમત્કાર દિખાઈ પડતે હૈ પ્રભુ. જલને વાલા ઓર જલાને વાલે કા કોમ્બિનેશન બુઝાને વાલા હોતા. બેઉલો કતણું હિત મારું, તમે કરતા ન્યારું ન્યારું. આલોક અને પરલોક એ બંનેને સુધારો છો પ્રભુ. બેઉલો કતણું હિત મારું, તમે કરતા ન્યારું. ભીતરથી કૃતજ્ઞ બનીએ. બસ ભીતરની કૃતજ્ઞતા એ જ પ્રાર્થના માટે કાફી છે. ઇન પ્રેયર અ વર્ડલેસ હાર્ટ ઇઝ મોર એપ્રિસિએટેડ ધેન હાર્ટલેસ વર્ડ્સ. પ્રાર્થનામાં ભાવ શૂન્ય શબ્દો કરતા શબ્દ શૂન્ય હૃદય વધારે સારું છે. કોઈ વાત નહીં, શબ્દ શૂન્ય હો જાઓ, વર્ડ્સલેસ હાર્ટ, પણ તમારી પાસે હૃદય હોવું જોઈએ. કૃતજ્ઞ બને ભીતર સે તો 10 દિવસ પરમાત્માના ઉપકારને યાદ કરીએ, ભગવાનનો આભાર માનીએ, જીવન જીવતા શીખીએ. આ પાઠશાળા છે અને આંખ તો છે પણ હવે આ દ્રષ્ટિ મળે. માત્ર શ્વસીએ નહીં પણ શ્વાસને ચલાવનારમાં વિશ્વાસ પ્રગટ થાય, ભક્તિ પ્રગટ થાય, અને જો ભક્તિ પ્રગટ થઈ તો પછી એનું જ નામ લેતા હરિનામ સંકીર્તન કરતા. રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે, રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે, રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે.
राधे राधे गोविंद गोपाल राधे 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 हरि बोल राधे राधे गोविंद गोपाल राधे 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 प्रारंभिक निवेदन के साथ आज के प्रथम दिन का प्रथम प्रवचन यहीं परम विराम ले रहा है। जैसे आप सब जानते हैं और आप सबको जनाया गया है, हमेशा सुबह 10 बजे से लेकर दोपहर 1 बजे तक और फिर शाम 3 बजे से लेकर 6 बजे तक दो तीन तीन घंटे के प्रवचन नित्य प्रति शुरू रहेंगे। तो प्रथम प्रवचन को यहाँ विराम दे रहा हूँ। श्रीमद् भागवत के महात्मय का गान ठीक 3 बजे शुरू करेंगे। भाव और प्यार से जय जयकार करें। श्री द्वारिकाधीश की जय, श्री गोवर्धन नाथ की जय, श्री गिरिराज धरण की जय, श्री बाल कृष्ण लाल की जय, सदगुरु देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। श्री वृंदावन बिहारी लाल की जय।
नमो भगवते वासुदेवाय स्वस्ति श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः करान् नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरुष्ठा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा परम् किमपि तत्त्वमहम् न जाने कृष्णत्वदीयपदपङ्कजपञ्जरन्ते अद्यैव मे विशतु मानसराजहंस प्राणप्रयाण समये कफवात पित्तये पण्ढावरोधन विधौ स्मरणं कुतस्ते श्रीद्वारिकाधीश की श्री बाल कृष्ण लाल की जय सदगुरु देव की जय नमः पार्वती पतये हर हरे कृष्ण 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 हरे हरे
कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण ललाटपटले वक्षःस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणम् सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि अस्ति स्वस्तरुणी कराग्र विगलत् कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुत वेणुनादलहरी निर्वाण निर्व्याकुलम् स्रस्तस्रस्त निबद्धनी विविलसत् गोपी सहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलो दारं किशोराकृति कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् ॐ श्री परमात्मने नमः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय
श्री कृष्णाय वयम् नमः तापत्रय विनाशाय श्री कृष्णाय वयम् नमः तापत्रय विनाशाय श्री कृष्णाय वयम् શ્રીમદ ભાગવતનું મહાત્મય ગાન પ્રથમ દિવસે વક્તાએ કરવું, આવો એક નિયમ છે. શ્રીમદ ભાગવતનું મહાત્મય યાને એ ગ્રંથ સાથે, એ પુરાણ સાથે, એ શાસ્ત્ર સાથે, એ સંહિતા સાથે આપણું ઇન્ટ્રોડક્શન, પ્રારંભિક પરિચય. અને ઇન્ટ્રોડ્યુસ કરાવનાર કોઈ ત્રીજી વ્યક્તિ હોય જે આપણને બંનેને ઓળખતી હોય, આપણી ઓળખાણ એને કરાવે, એની ઓળખાણ આપણને કરાવે. મહાત્મયનો અર્થ સીધો સાદો ઓળખાણ. મહાત્મય એટલે પરિચય. શ્રીમદ ભાગવતની મહત્તા શું તે, અને ભાગવત પુરાણ પોતાની મોટાએ, પોતાની મહત્તા, પોતાને મોઢે તો ન ગાય, નહીં તો આત્મશ્લાઘા કહેવાય. આત્મશ્લાઘા એ મૃત્યુ કે સમાન હિ હૈ. આત્મ પ્રશંસા કરના એ સ્વકી હત્યા કરને કે બરાબર હૈ. તો બડા બડાઈ ના કરે ઓર બડા ન બોલે બોલ, બડા બડાઈ ના કરે બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે કે લાખ હમારા મૂળ. એની કિંમત તો ઝવેરી કરે, હીરો પોતાને મોઢે પોતાનું મૂલ્ય કેટલું કદી ન બોલે. બડા બડાઈ ના કરે બડા ન બોલે બોલ, બડા બડાઈ ના કરે ઓર બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે કે લાખ હમારા મોલ, હીરા મુખ સે ના કહે કે લાખ હમારા મોલ. એટલે શ્રીમદ ભાગવતની મહત્તા, શ્રીમદ ભાગવતની મોટાઈ બે પુરાણોએ ગાય. બીજા અર્થમાં શ્રીમદ ભાગવત સાથે આપણો પરિચય કરાવનાર બે પુરાણો છે, એક પદ્મ પુરાણ અને બીજું સ્કંદ પુરાણ. અહીંયા ભગવાન વેદવ્યાસની આજ્ઞા છે કે વક્તાએ પ્રથમ દિવસે પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયનું મહાત્મય પ્રથમ દિવસે કહેવું. તો પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયનું જે મહાત્મય છે એના ગાનનો અહીંયાથી મંગલ પ્રારંભ થાય છે. પ્રારંભમાં ભગવાન વેદવ્યાસે મંગલાચરણ કરતા શ્રી કૃષ્ણને વંદના કરતા લખ્યું, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નિરગરે નિરેસા પામ ગમ ગરે સા, નિરગરે નિરેસા. યમન સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. પરમાત્માનો 3 પ્રકારે પરિચય આપ્યો. ઇન્ટ્રોડક્શન છે ને, પરિચય 3 પ્રકારે થાય. સ્વરૂપ પરિચય, સ્વભાવ પરિચય અને કાર્ય પરિચય. કોઈ પણ વ્યક્તિને આપણે મળીએ એટલે સૌ પ્રથમ તો એનો સ્વરૂપ પરિચય થાય કે લેંઘોન જબ્બો પહેરે છે કે સૂટ પહેરે છે, એના વાળ કાળા છે કે બ્રાઉન છે, મોઢું ગોળ છે કે લાંબુ છે કે ચપટું છે. સ્વરૂપ પરિચય પહેલા થાય ને, તો સ્વરૂપ પરિચય. પછી આપણે એને પૂછીએ કે તમે શું કરો છો, આપનો ધંધો શું છે, એટલે એનો કર્મ પરિચય થાય, કાર્ય પરિચય.
અને પછી એનો સ્વભાવ પરિચય મળે. આ ત્રણ રીતે પરિચય મળે ત્યારે કોઈ પણ વ્યક્તિને તમે સંપૂર્ણ રીતે ઓળખી શકો. તો ભગવાનનો આમાં ત્રણ પ્રકારે પરિચય આપ્યો, સ્વરૂપ પરિચય, પછી કાર્ય પરિચય અને પછી સ્વભાવ પરિચય. તો સ્વરૂપ પરિચય આપતા ભગવાન વેદવ્યાસે એમ કહ્યું, સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિત આનંદ સ્વરૂપ છે. સ્વરૂપ પરિચય આપતા ભગવાનના આ ત્રણ લક્ષણ મુખ્ય બતાવ્યા, સત, ચિત અને આનંદ. શિવજી જયારે રામજીના દર્શન કરે છે દંડકારણ્યમાં તો આ શબ્દ જ બોલે, જય સચ્ચિદાનંદ જગ પાવન, જય સચ્ચિદાનંદ જગ, જય સચ્ચિદાનંદ જગ પાવન. અસ કહી ચાલે મનો જન સાવન, ગાઈએ, અસ કહી ચાલે મનો જન સાવન, શંભુ સમય તે રામ હિ દેખા ઉપજાહિય. ભગવાન શિવજી રામજીના દર્શન કરે છે, અગસ્ત્યના આશ્રમમાંથી કથા સાંભળીને કૈલાસ તરફ જઈ રહ્યા છે, સાથે ભવાની દક્ષસુતા છે. રામજીના દર્શન કરતા શિવજી બોલ્યા, હે સચ્ચિદાનંદ તમારો જય હો. તો સચ્ચિદ પણ આનંદ રૂપી સાકર ન હોય તો શિરો ભાવે નહીં, સાકર કે ગોળ વગરનો શિરો ભાવે નહીં. એમ જો પરમાત્મા આનંદ સ્વરૂપ ન હોય તો એની કથા સાંભળતા, એની કથા કહેતા, એના નામનું સંકીર્તન કરતા, એનું ધ્યાન કરતા, એનું સ્મરણ કરતા મને તમને આનંદ મળે. સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. કાર્ય પરિચય ક્યાં કરતે હૈ, ઉત્પત્તિ, સ્થિતિ, લય, સર્જન, પાલન, વિસર્જન, આ કાર્ય પરિચય. સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે પરમાત્મા, આખા જગતનું પાલન કરે છે અને એક સમય આવે ત્યારે એ ઈશ્વર વિનાશ પણ કરે છે. એટલા માટે જેને આ અંગ્રેજો ગોડ કહે છે, ઇંગ્લિશમાં ગોડમાં ત્રણ આલ્ફાબેટ્સ છે, જી ઓ ડી, જી ફોર જનરેટર, સર્જન, એને આપણે બ્રહ્મા કહીએ છીએ, ઓ ફોર ઓપરેટર, સંચાલન અથવા પાલન, એને આપણે વિષ્ણુ કહીએ છીએ, એન્ડ ડી ફોર ડિસ્ટ્રોયર ઓર ડિસ્ટ્રક્ટર, જે સંહાર કરે તે, એને આપણે શિવ કહીએ છીએ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, જનરેટર, ઓપરેટર એન્ડ ડિસ્ટ્રોયર ઓર ડિસ્ટ્રક્ટર, જી ઓ ડી, ગોડ યાને ભગવાન, ક્યાં ફર્ક પડા. તત્વ તો એક હી હૈ, કિસી ભી નામ સે પુકાર લો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ વગેરેના જે હેતુ છે, કાર્ય પરિચય. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ પરમાત્માને ત્રણ પ્રકારના તાપનો વિનાશ કરવા માટે અમે નમસ્કાર કરીએ. આ સ્વભાવ પરિચય છે. इतने दयालु है, इतने कृपालु है, इतने करुणा ऐन है कि नमस्कार करने मात्र से हमारे त्रिविध त्राप का उन्मूलन करते हैं, हमारे सब दुख दूर हो जाते हैं. इतला माटे तो श्रीमद भागवत ना एकदम अंत भाग में नैमिषारण्य में बोलिया छे, सुत पुराणी, प्रणामो दुख शमनः तम नमामि हरिम परम. જેને કરવામાં આવતા પ્રણામ દુઃખનું શમન કરે છે, દુઃખને દૂર કરે છે. ઇતને દયાલુ હૈ, નમસ્કાર કર્યા, પ્રણામ કર્યા, એક વાર જીવ સાચા ભાવથી પ્રભુને શરણે ગયો, પ્રભુએ એના સર્વ પ્રકારના દુઃખનો વિનાશ કર્યો. તાપત્રય વિનાશાય, ત્રણ પ્રકારના તાપ છે, આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક, અથવા તો યું સમજો આધિ, વ્યાધિ, ઉપાધિ. એ તો ખબર છે ને,
આધી એટલે શું? વસ્તુના અથવા પરિસ્થિતિના અભાવમાં પેદા થયેલું દુઃખ. વસ્તુના અભાવમાં મારી પાસે ટીવી નથી, દુઃખી છું, એ આધી કહેવાય. ઘણાને સંપત્તિ છે, સન્મતિ છે, પણ સંતતિ નથી, શેર માટીની ખોટ છે, પુત્ર નથી, સંતાન નથી, દુઃખી છે, એ આધી કહેવાય. એ દુઃખનો પ્રકાર છે, પણ એને આધી, વસ્તુના અથવા પરિસ્થિતિના અભાવમાંથી જન્મેલું દુઃખ આધી છે. પરિસ્થિતિના અભાવમાંથી પેદા થયેલું દુઃખ કે આગળ બેસવા ન મળ્યું, એને આધી કહેવાય. પછી વ્યાધિ. વ્યાધિ એટલે શરીરના રોગને કારણે પેદા થયેલું દુઃખ. દેહના દંડ ભોગવવા જ પડે છે. કોઈ તમારી માટે ગમે તેટલી સહાનુભૂતિ વ્યક્ત કરે, પણ શરીરના રોગનું જે દુઃખ છે તો ખુદ સ્વયં જ સહન કરવું પડે. વ્યાધિ. અને ત્રીજું ઉપાધિ. ઉપાધિ એ આધી થી એકદમ ઉલટી છે. આધી એટલે વસ્તુ અથવા પરિસ્થિતિના અભાવમાં પેદા થયેલું દુઃખ, પણ ઉપાધિ એટલે વસ્તુ અથવા પરિસ્થિતિના હોવાને કારણે પેદા થયેલું દુઃખ. ઘણાને ત્યાં સંતાન નથી, પુત્ર નથી, શેર માટીની ખોટ છે, દુઃખી છે, આધી. પણ ઘણાને ત્યાં છોકરા છે તે એવા છે, ઉપાધિ. આગળ બેસવાની જગ્યા ન મળી ને મોઢું પડી ગયું, દુઃખી છીએ, એ આધી. પણ આગળ બેસવાની જગ્યા મળી ગઈ ને બેસી ગયા, પણ હવે 6 વાગ્યા સુધી ઉઠાય નહીં, ઉપાધિ. પછી ખબર પડી, પાછળ બેઠા હોત તો વચ્ચે ઉઠવું હોત તો વાંધો તો ના આવત, એ તો ઉપાધિ હોય. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ બધાય પ્રકારના દુઃખને દૂર કરવા માટે અમે બધા શ્રી કૃષ્ણને નમસ્કાર કરીએ છીએ. વયમ ઇંગ્લિશમાં જેમ સિંગ્યુલર એન્ડ પ્લુરલ છે, ગુજરાતીમાં જેમ એકવચન અને બહુવચન છે, પણ સંસ્કૃત ભાષામાં એકવચન અને બહુવચન જ માત્ર નથી, નોટ ઓનલી સિંગ્યુલર એન્ડ પ્લુરલ, પણ એમાં એકવચન, દ્વિવચન અને બહુવચન. અહમ, આવામ, વયમ, હું, અમે બે અને અમે બધા. તો અહીંયા એકવચન નથી, દ્વિવચન નથી, વયમ બહુવચન છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ, અમે બધા નમસ્કાર કરીએ છીએ. એટલે વક્તા શ્રોતા સૌ, ગુરુ શિષ્ય સૌ, સામૂહિક વંદન. વ્યક્તિગત વંદન કદાચ વિભુને ન ખેંચી લાવે, પણ એક એક વૈષ્ણવોનું સામૂહિક વંદન વિશ્વભરને જરૂર વશ કરશે. વંદન એ શરીરની ક્રિયા માત્ર નથી, વંદનનું વજન તો વિશ્વના વજનથી વધે, પણ શરત એટલી છે કે એમાં જો વિશ્વાસ ભળે. માત્ર શરીરની ક્રિયા જ ન રહેતા એમાં વિશ્વાસ ભળે તો એ વંદન વિશ્વભરને પણ વશીભૂત કરવામાં સમર્થ છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એકાદ વ્યક્તિ કદાચ જાય કલેક્ટર પાસે કે પ્રધાન પાસે અને આવેદન પત્ર સુપ્રત કરે તો કદાચ પેલો બહુ માને નહીં, પણ ઇલાકાના બધાએ ભેગા થઈને 5-6 હજાર નું ટોળું ભેગું થઈને જાય અને આવેદન પત્ર આપે તો એની અસર વધારે થાય ને. અહીંયા સામૂહિક વંદન, હમ સબ મિલકર વંદન કરે તાકી ભગવાન વશીભૂત હોકર યહાં પધારે. ધ્યાન દીજીએ, 3 શબ્દ હૈ, વંદન, પ્રણામ, નમસ્કાર. શબ્દો કો ઠીક સે સમજે. શબ્દ બ્રહ્મ હૈ, શબ્દ મેં તાકાત હૈ, શબ્દ જોડે, શબ્દ તોડે, શબ્દ માથા ફોડે, શબ્દ માં તો ઘણી તાકાત છે. દેખીએ ઈ શબ્દ કો, વંદન, પ્રણામ અને નમસ્કાર 3 શબ્દ છે. શા માટે 3 શબ્દ? ત્રણેના અલગ અલગ અર્થ છે. વંદન, વંદન અને ચંદન એ નંદનંદન ને નવાજવાના નજરાણા. નંદનંદન ને નવાજવા હોય તો આ બે નજરાણા છે. વંદન અને ચંદન એ વિભુને બહુ પ્રિય છે, કારણ કે બંને શીતળતા આપનારા છે. ચંદન લલાટને શીતળતા અર્પે તો વંદન હૃદયને શીતળતા અર્પે. વંદન ચંદન વિભુને વાલા, અને તેથી એ બે જેને પ્રિય તે ભક્ત, અને ખંડન મંડન જેને પ્રિય એ આસક્ત. વેદ વાલા લાગે એ ભક્ત,
અને ખેદ અને ભેદ પ્રિય હોય તે આસક્ત. સ્વરૂપ વાલું લાગે એ ભક્ત, પણ બાહ્ય લૌકિક રૂપ વાલું લાગે તે આસક્ત. રૂપમાં ફસાય તે આસક્ત, સ્વરૂપમાં રમમાણ થાય તે ભક્ત. રૂપ કો દેખતી હૈ આંખ, ઓર સ્વરૂપ દર્શન કે લિયે ચાહિયે દ્રષ્ટિ, જૈસે કે હમ કહે ગયે. રૂપ કો દેખને સે રાગ પેદા હોતા હૈ, ઓર સ્વરૂપ દર્શન સે અનુરાગ પેદા હોતા હૈ. રાગ બંધન હૈ, અનુરાગ હી મુક્તિ હૈ. વંદન એટલે વફાદારી, વંદન એટલે વિશ્વાસઘાત ન કરવાની પ્રતિજ્ઞા. વિશ્વાસઘાત નહીં કર, તે મને માનવ બનાવીને મોકલ્યો છે તો માનવની રીતે જીવીશ. વિશ્વાસઘાત નહીં કર, તે મને પૈસા આપ્યા તે મને શ્રીમંત બનાવ્યો, તે મને ધનવાન બનાવ્યો, તો પ્રભુ તને મારી અંદર વિશ્વાસ છે કે આ ગેરમાર્ગે પૈસાને વાપરશે નહીં, દુરુપયોગ નહીં કરે. બાપા તિજોરીની ચાવી એ દીકરાને જ આપે જે દીકરામાં બાપાને વિશ્વાસ હોય. તો તે મને શ્રીમંત બનાવ્યો તો સારા માર્ગે મારી સંપત્તિનો સદવ્યય કરીશ, વિશ્વાસઘાત નહીં કરું. તે મને માનવ બનાવ્યો તો માનવ તરીકે જીવી જાણીશ, વિશ્વાસઘાત નહીં કરું. વંદન એટલે વિશ્વાસઘાત ન કરવાની પ્રતિજ્ઞા, વંદન એટલે વફાદારી. પ્રણામ, પ્રણામ એટલે પ્રામાણિક રહેવાનું પ્રતિજ્ઞાપત્ર. હે પરમાત્મા, અન્ન જળ પ્રકાશ આપવામાં તું પ્રામાણિક છે તો હું પણ તારું ભજન કરવામાં પ્રામાણિક રહીશ. પણ આપણી મુશ્કેલી એ છે કે આપણે ભજનમાં પ્રામાણિક નથી. માળા હાથમાં ફરતી હોય, કોઈ પૂછે શું કરતા હતા, તો જપ કરતો હતો. જપ કરતો હતો, માળા હાથમાં ફરતી હતી, મન ક્યાં ફરતું હતું, ત્યાં પ્રામાણિકતા નથી. માલા તો કર્મે ફિરે, જીભ ફિરે મુખ માહી, મન વાતો ચૌદિશી ફિરે એસો સુમિરન નાહી. માલા બનાઈ કાષ્ટકી, બીચ મે ડાલા સૂત, માલા બિચારી ક્યાં કરે જબ ફેરન વાલા કપૂત. માળા શું કરે, સહન કરી લે બિચારી કે આને પનારે પડી, હવે ફેરવે એમ ફરું. પ્રામાણિક શેઠજીએ અંદરના સ્ટોર રૂમમાં પોતાનો છોકરો હતો એને કહ્યું કે બેટા ઘઉંમાં ઢેફા ભેળવી દીધા. છોકરો કે હા પિતાજી. ભાણા જીરોની અંદર પેલો લાકડાનો વેર ને બધું નાખી દીધું. ભેળસેળીઓ વેપારી હતો એ કે હા પિતાજી. તજની અંદર પેલા લાકડાના છોડિયાને કલર કરીને ભેળવી દીધા. તો કે હા પિતાજી. બધું કમ્પ્લેટ? તો કે ઓલ રાઈટ બધું. તો ચાલ હવે કથા સાંભળવા જઈએ. આ વાંધો છે, આમાં પ્રામાણિકતા રહી ક્યાં? એ પાછો કથામાં આવીને 5000 રૂપિયા લખાવ્યા ફળમ, ત્યાં ભેળસેળ કરીને વેપાર કરતો. પ્રણામ એટલે પ્રામાણિક રહેવાનું પ્રતિજ્ઞા પત્ર, લેખિત આપવાનું છે, સહી કરવાની છે. અને નમસ્કાર નો અર્થ છે હે પરમાત્મા, નમક હલાલ થઈશ, નમક હરામ નહીં થાઉં. તું મને અન્ન જળ પ્રકાશ આપીને જીવાડે છે, તને ભૂલી જાઉં તો એ મારી નમક હરામી. નમક હરામ નહીં થાઉં, નમક હલાલ થઈશ. આ નમસ્કાર નો અર્થ શબ્દ કો સમજો, ફિર નમસ્કાર કરો, વંદન કરો, યા તો પ્રણામ કરો. ઓર આપને ગૌર સે સુના હૈ માનસ કો, રામચરિત માનસ મેં આપને ધ્યાન દિયા હોગા તો યે પાયા હોગા કે યે વંદન પ્રણામ ઓર નમસ્કાર તીનો શબ્દ કા ગોસ્વામી તુલસીદાસજી પ્રયોગ કરતે હૈ. દેખિયે તુલસીજી રામ ને વંદન કરે છે, સીતાજી ને નમસ્કાર કરે છે, અને હનુમાનજી ને પ્રણામ કરે છે. રામજી ને નમસ્કાર. યન માયા વશવર્તી વિશ્વમખિલમ, યન માયા વશવર્તી વિશ્વમખિલમ, બ્રહ્માદિ દેવાસુરા યત સત્વાદમૃષૈવ ભાતિ સકલમ, યત સત્વાદમૃષૈવ ભાતિ સકલમ, રજ્જૌ યથા હેર્ભ્રમ યત પાદ પ્લવમેકમેવ હિ ભવાં, બોધે સ્થિતિર્શાવતાં વંદેહં તમશેષ કારણ પરમ, રામાખ્યમીશમ હરિમ. બાલકાંડ મંગલાચરણ નો 6ઠો શ્લોક. રામજીની વંદના કરતા વંદેહં તમશેષ કારણ પરમ રામાખ્યમીશમ હરિમ. વંદેહં, રામને વંદન. સીતાજીને ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણીમ ક્લેશ હારિણીમ સર્વશ્રેયસ કરિમ સીતામ નતોહમ
રામ વલ્લભાન. નતો હમ સીતાજીને નમસ્કાર, રામને વંદન અને હનુમાનજીને પ્રણવ. પવન કુમાર ખલબન પાવક જ્ઞાન ઘન, જાસુર દયાગર બસહિ રામ શરચાપ ધર. પ્રણવ પવન કુમાર ખલબન પાવક જ્ઞાન ઘન. હનુમાનજીને પ્રણામ. પ્રણામ કરો હનુમાનજી કો, અને પ્રામાણિક રહેવાની પ્રતિજ્ઞા કરો. અપ્રમાણિક બન્યા તો હનુમાનજી સજા કરે. નમસ્કાર કરો સીતા જગદંબાને, માં છે, જન્મ આપનારી છે, પાલન કરનારી છે, અને નમક હલાલ થવાની પ્રતિજ્ઞા કરો. હે માં, તને ભૂલીશ નહીં. વંદન કરો શ્રી રામને, વફાદાર સેવક બને, વિશ્વાસઘાત ન કરીએ. તો અહીંયા લખ્યું છે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અમે બધા શ્રી કૃષ્ણને નમસ્કાર કરીએ છીએ. નમસ્કાર શબ્દ છે એનો અર્થ એમ કે હે પ્રભુ, અમે બધા અહીંયા નમક હલાલ થવા માટે બેઠા છીએ. અમે એમ તને બતાવવા માંગીએ છીએ કે તું અમને જીવાડે છે, જમાડે છે, રમાડે છે, સુવાડે છે, જગાડે છે. તો અમે કૃતજ્ઞ નથી, અમે કૃતજ્ઞ થવા બેઠા છીએ તારા અનંત ઉપકારને યાદ કરવા માટે, તારો આભાર માનવા માટે નમક હલાલ થઈને બેઠા છીએ. ઓર ધ્યાન દીજીએ, કૃષ્ણ મન કો જો આકૃષ્ટ કરને વાલે હૈ કૃષ્ણ. લેકિન કેવલ કૃષ્ણ કો નમસ્કાર નહીં હૈ, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય, કેવલ કૃષ્ણ કો નહીં, શ્રી કૃષ્ણ કો નમસ્કાર. શ્રી યાને રાધા, શ્રી એટલે રાધા. શ્રી કૃષ્ણ જગદાધાર છે, આખા જગતનો આધાર કૃષ્ણ. પણ જગત આધારનો કોઈ આધાર ખરો? હા, એ છે રાધા. જગદાધાર વત્તા આધાર સંધિ કરો તો જગદાધારાધાર થશે, એમાં રાધા શબ્દ આવી જાય છે. લિખ કર દેખના, જગદાધારાધાર રાધા શબ્દ આ જાતા. તો કેવલ કૃષ્ણ કો નહીં, હમ રાધા કૃષ્ણ કો નમસ્કાર કરતે. નિર્ગુણ કેવળ બ્રહ્મ એનું કામ નથી અમારે. નિર્ગુણ ને ગુસ્સો નથી આવતો અને નિર્ગુણ કોઈના ઉપર પ્રસન્ન પણ થતો નથી. નિર્ગુણ ધર્મની હાનિ થાય અને અધર્મની વૃદ્ધિ થાય ત્યારે નિર્ગુણ કેમ અવતાર? એ તો સગુણ અવતાર ધારણ કરે. નિર્ગુણ ને ગુસ્સો ના, નિર્ગુણ પરિત્રાણાય સાધુનામ અને વિનાશાય દુષ્કૃતામ ના આવે. એ તો સગુણ પરિત્રાણાય સાધુનામ, સાધુના રક્ષણ માટે, ભક્તના ભગત ભૂમિ ભૂ સુરહિત સુરભિ, એ બધાને માટે સગુણ પરમાત્મા. તો નિર્ગુણ નહીં, સગુણ પરમાત્માને નમસ્કાર કરીએ છીએ. અને એને સગુણ બનાવનારી તો રાધા છે. જગદાધારનો પણ જો કોઈ આધાર હોય તો એ છે રાધા. યે રાધા ધન, યે રાધા ક્યા હૈ? કૃષ્ણ કી આરાધિકા, ઉસી કા નામ રાધિકા. જો હૈ કૃષ્ણ કી આરાધિકા, બસ વહી શ્રી રાધિકા. રાધા એટલે અવિરત વહેતી વિશુદ્ધ પ્રેમની ધારા. એક ધારું બોલો જો, રાધા 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 રાધા. વિશુદ્ધ પ્રેમ કી ધારા વહી રાધા. આ ધારા આપણા જીવનમાંથી તૂટી ત્યારે આપણો મોટો અપરાધ થયો ગણાશ. રાધા વિના આરાધના નહીં, આરાધના માટે રાધા જોઈએ. અને અપરાધ એને કહેવાય કે જીવનમાંથી રાધા જતા રહે. અપરાધ શબ્દની વ્યાખ્યા સંસ્કૃત શાસ્ત્રકારો એવી આપી છે, અપગતા રાધા યસ્માત, જેમાંથી રાધા નીકળી ગયા છે જેના જીવનમાંથી, અપરાધ. જો આપણા જીવનમાંથી રાધા નીકળી ગયા તો આપણે મોટામાં મોટા અપરાધી છીએ. અને રાધા એટલે કૃષ્ણ પ્રેમની ધારા, રાધા એટલે કૃષ્ણ પ્રેમ, પ્રભુ પ્રેમ. એ તો ધન હૈ સબસે બડા વૈષ્ણવ કા. હમારો ધન રાધા 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 રાધા. હમારો ધન રાધા 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 રાધા.
મારો ધન રાધા જાતે હુએ હમારો ધન રાધા 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 હમારો ધન રાધા 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 હમારો ધન રાધા રાધા હમારો ધન રાધા રાધા રાધા
राधे तू बड़ भागिनी, तूने कौन तपस्या कीन। राधे तू बड़ भागिनी, तूने कौन तपस्या कीन। तीन लोक तारन तरन सो तुमरे आधीन। राधा तू बड़ भागिनी, तूने कौन तपस्या कीन। तीन लोक तारन तरन, तीन लोक तारन तरन सो तुमरे आधीन। जगदाधार छे श्री कृष्ण, पण जगदाधार नो कोई आधार होय तो ए छे राधा। श्री कृष्णाय वयम नमः। एकला कृष्ण ने नहीं, हमें श्री कृष्ण ने नमस्कार करो, राधा कृष्ण ने नमस्कार करो। तो सच्चिदानंद रूपाय स्वरूप परिचय विश्वोत्पत्यादि हेतवे कार्य परिचय तापत्रय विनाशाय स्वभाव परिचय, त्रण प्रकारे परमात्मा नो परिचय आपी अने श्री राधा कृष्ण ने प्रारंभ में नमस्कार करो। बीजा श्लोक में श्रीमद भागवत ना कथविता शुकाचार्य नी वंदना छे। यम ब्रव्रजन्तम् अनुपेतम् अपेतकृत्यम् द्वैपायनो विरहकातर आज्महाव पुत्रेति तन्मयतया तर्वोभिनेदुः तं सर्वभूतहृदयम् मुनिमानतोऽस्मि। यम प्रव्रजन्तम् अनुपेतम् अपेतकृत्यम्। सुखदेव जी केवा छे प्रव्रजन्तम्, व्रजन्तम् नहीं प्रव्रजन्तम् कया छे। सतत घूमते रहने वाले संत साधु अने सरिता ए वहता भला, ए जेदी चालवानु बंद करी दे त्यारे मुश्केली, सरिता वहवानु बंद करी दे त्यारे एने खाबोचियु थाता वार न लागे, અને સંત એ જો વહેવાનું ભૂલી જાય તો એને સંસારી થતા વાર ન લાગે, પાછો પકડાય। શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં તો સંન્યાસીના ધર્મ બતાવતા ત્યાં સુધી લખ્યું છે કે સંન્યાસીએ સાધુએ એક ઝાડની નીચે પણ જાજીવાર રહેવું નહીં, એક વૃક્ષની નીચે પણ વધારે દિવસ સ્થિર ન રહે, સાધુ ચલતા વાળા। શુકદેવજી મહારાજ જન્મતાની સાથે સહજ વૈરાગ્ય યુક્ત પિતાના ઘરને છોડી અને ચાલી નીકળ્યા, સતત ઘૂમતે રહેને વાલે સંત હૈ શુકાચાર્ય। યમ પ્રવ્રજંતમ, સતત ઘૂમતા રહે તો એને તો વ્રજંતમ કહેવાય, પણ પ્રવ્રજંતમ નો અર્થ છે કે જે દિશામાં એક વાર ગયા તે દિશામાંથી પાછા ન આવનારા, રિટર્ન ટિકિટ નહીં, જ્યાં ગયા તો એક બાર એક દિશામાં ગયે તો ફિર વહાં સે વાપસ ન લોટને વાય, પછી તમે રાહ જોઈને ના બેસી શકો, ભાઈ હમણાં બે દિવસ પહેલા આ રસ્તેથી આમ ગયા તો અહીંયા બેસી રહીએ, વળી પાછા બે ત્રણ દિવસે નીકળશે તો દર્શન થશે, શુકાચાર્યની બાબતમાં એવું નથી। એ એસે ઘૂમતે રહેને વાલે સંત। યમ પ્રવ્રજંતમ અનુપેતમ, એટલે જેના હજી યજ્ઞોપવિત સંસ્કાર પણ નથી થયા તેવા, હજી તો પિતાએ જનેવું પણ નહોતી આપી અને ત્યાં પિતાના ઘરનો ત્યાગ કરીને જન્મથી જ વૈરાગ્ય છે, ચલ પડે અપેત કૃત્યમ, પૂર્ણ કૃત્ય છે, છલો છલ ભરેલા ઘડામાં તમે શું ભરી શકો, બને ત્યાં સુધી સુખદેવજી માઉન રહે। પૂર્ણો ઘટો ન કરોતિ શબ્દમ, ઘડો પૂર્ણ હોય ને એ બોલે નહીં, અધૂરો હોય તો બોલ્યા કરે, ખીચડી કાચી હોય ને ત્યાં સુધી ખદબદ ખદબદ થાય, પણ ચડી જાય પાકી જાય પછી અવાજ બંધ થઈ જાય, બહેનોને ખાસ ખબર હશે, કાચાશ છે જ્યાં સુધી સાધનામાં ત્યાં સુધી બોલતો હોય। અને મજાની વાત એ છે કે એની કૃપાથી જ મૂંગો બોલતો થાય, મુકમ કરોતી વાચાલમ
અને પછી વર્ણવતા વર્ણવતા એક વાર માણસ પહોંચી જાય લક્ષ્ય સુધી, ત્યારે એની જ કૃપાથી પાછો બોલનારો મૂંગો થઈ જાય. ભયો જહત અબ મૌન, પૂર્ણ કૃત્ય છે. હવે એને કઈ કરવાનું બાકી નથી રહેતું, કઈ શીખવાનું બાકી નથી રહેતું. પિતાના ઘરનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા સુખદેવજી. એ તો સહજ વૈરાગ્ય યુક્ત છે શુકાચાર્ય, પણ પિતાને હજી પુત્ર ની અંદર આસક્તિ છે. એટલે વેદવ્યાસ પોતાના પુત્ર શુકની પછવાડે દોડ્યા. આમ દીકરો ઘર છોડીને આટલી નાની વયમાં ચાલ્યો જાય એ કયા બાપને ગમે. હે પુત્ર, હે પુત્ર, આમ વિરહથી દુખી અવાજે બોલતા વેદવ્યાસ પછવાડે દોડ્યા છે. ત્યારે સુખદેવજી મહારાજ પોતે ન બોલ્યા, પણ વૃક્ષો દ્વારા પિતાને પ્રત્યુત્તર આપ્યો. સુખદેવજી ના બોલ્યા, પણ ઝાડ બોલ્યા. સુખદેવજીને બદલે વેદવ્યાસને જવાબ આપ્યો. આપણને આશ્ચર્ય થાય, બુદ્ધિ છે ને શંકા કરે, તર્ક કરે કે ઝાડ બોલે, આપણી સાથે પાડોશી ન બોલે. એટલે આમાં આપણને શંકા થાય કે ઝાડ બોલે, પણ તે તો બધાની સાથે બગાડ્યું, તારી સાથે પાડોશી ન બોલતો હોય એટલે તને શંકા થાય એમાં જરાય નવાય નહીં. જનાબાઈના છાણા વિઠ્ઠલ વિઠ્ઠલ બોલે, શબરીબાઈની ભક્તિને કારણે એ જંગલના ઝાડના પાન રામ 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 બોલે, તો અહીંયા ઝાડમાં બોલે એમાં જરાય નવાય નહીં. પણ સાંભળવા માટે આપણી પાસે આ કાન નહીં, બીજા કાન હોવા જોઈએ. વૃક્ષ કી ભી ભાષા હોતી હૈ, મૌન કા અપના એક સંગીત હોતા હૈ, મૌન કા અપના એક માહોલ હોતા હૈ. મૌન નો મલાજો જાળવી, જાળવાનો એ મૌન ઉપદેશ, એને સાંભળવાની જો તમારી તૈયારી હોય તો સારી સૃષ્ટિ સબ કુછ ને કુછ કહે રહે હૈ. જાળવા ઉપદેશ આપો, જાળવું સંત છે, વ્યાસ સંત છે, સંતની ભાષા સંત સમજે, સંત સંતને ઓળખે. એટલે વૃક્ષની ભાષા, વૃક્ષની વાત વેદવ્યાસ સમજ્યા છે. વૃક્ષ સંત છે, એના જીવનમાં સમર્પણ છે, પોતાના ફળ પોતે નથી ખાતો. આ જડવારે ફળ નથી એના ખાતા રે, એ ઉપકારી એનો એ આત્મા હો જી. જડવારે ફળ નથી એના ખાતા રે, ઉપકારી એનો એ આત્મા રે. રત્નો રૂપાળા એના મોંઘા મૂલ વાળા રે જી, રત્નો વૃક્ષ સંત છે. આ વૃક્ષો એ ઉત્તર આપ્યો વેદવ્યાસ. શું આપ્યો તે લખ્યું નથી અહીંયા, આપણે સંતો પાસેથી સમજવું રહે. જાણવા એમ બોલ્યા કે હે વ્યાસ, તમે સંત છો. સંત એને કહેવાય જેના જીવનમાં ત્યાગ હોય, સમર્પણ હોય, જેના જીવનમાં પ્રેમ હોય. સંત સ્વાર્થી ના હોય, સંત તો પ્રેમી છે, ભક્ત છે. તો પ્રેમમાં અને સ્વાર્થમાં તફાવત છે. ધેર ઇઝ ડિફરન્ટ બિટવીન લવ એન્ડ સેલ્ફિશનેસ. લવ ગીવ્સ એન્ડ ફોરગીવ્સ, વાઇલ સેલ્ફિશનેસ ગેટ્સ એન્ડ ફોરગેટ્સ. સમજતે હો, દોનો કા અપના સ્વભાવ. લવ ગીવ્સ એન્ડ ફોરગીવ્સ, આ પ્રેમનો સ્વભાવ. સેલ્ફિશનેસ ગેટ્સ એન્ડ ફોરગેટ્સ. સંતના જીવનમાં તો પ્રેમ છે, અને જ્યાં પ્રેમ છે ત્યાં સમર્પણ છે, ત્યાં ત્યાગ છે. ત્યાગ ના હોય તો સંત શું? ત્યાગે તે તરે. આપણે તરવું હોય, સ્વિમિંગ પુલમાં નાવા જઈએ અને ઘરેથી મોટરસાયકલ ઉપર બેસીને જઈએ, શૂટ કર્યો, અને સ્વિમિંગ પુલમાં આપણે તરવું હોય, નાવા જઈએ તો મોટરસાયકલ છોડવી પડે, પછી શૂટ કાઢવું પડે, બૂટ મોજા કાઢી ખાલી સ્વિમિંગ સૂટ પહેરી અને પછી તમે કૂદકો મારો. તરવું હોય તો કે અમને મોટરસાયકલ સાથે
પકડીને અને અંદર પડ્યા પછી મોટરસાયકલ ને છોડો નહીં, શું થાય? મરીએ. મુશ્કેલી જે છે, આપણે પકડ્યું કઈ છૂટતું નથી. પડ્યા તો ખરા, પણ મોટરસાયકલ હોતા પડ્યા. ત્યાગે તે તરે, છોડવું પડે. એનો અર્થ કઈ રાખવું નહીં એમ નહીં, પણ તેને ત્યક્તૈર ભુંજિતાઃ, ભોગવવાનું એ પણ ત્યાગપૂર્વક ભોગવવા. આપણા ઋષિઓ એ કહ્યું છે, ત્યાગપૂર્વક ભોગવું. આવ્યું છે, વેલકમ. જતું રે, રડવાનું નહીં. ગુજારે જે શિરે તારે, જગતનો નાથ છે તે સહેજે. ભલે ભગવાનની મરજી, ઈશ્વરની મરજીથી આવ્યું તો ઈશ્વરની મરજીથી ગયું. હું હર્ષ કે શોક કરનારો કોણ? ભોગવે એ પણ ત્યાગપૂર્વક. મિષ્ટાન મિલ ગયા, ખા લિયા. તો કોઈ દિન મિષ્ટાન ક્યા, સુખી રોટી ભી મુનાસિબ નહીં. કોઈ દિન મિષ્ટાન મળે ભોજન મન ભાવતા, કોઈ દિન મિષ્ટાન મળે, કોઈ દિન સ્નેહી જનો ના આમંત્રણ આવતા, કોઈ દિન સ્નેહી જનો ના, અને કોઈ દિન થાય ઉપવાસ, કોઈ દિન થાય ઉપવાસ, સુખ દુઃખ તો આવે સંસારમાં, કોઈ દિન થાય, કોઈ દિન. ત્યારે ભાવધરી ભજવા ભગવાન, ભાવધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ગમે તેટલી મૂલ્યવાન વસ્તુ હોય, હોડી ડૂબવાની હોય તો આપણે છોડવી જ પડે છે, બધી ફેંકી દેવી પડે દરિયા. ત્યાગે કરે. એક ગુરુ ના બે શિષ્યો હતા, એક ત્યાગમાં માનતો હતો, બીજો સંગ્રહમાં માનતો હતો. અને જે રીતે માનતા હતા એ પ્રમાણે બંને જીવતા હતા. પાછા ત્યાગમાં માનતો હતો, એના કપડાને ખિસ્સા જ નતા, કારણ કે ત્યાગી હતો. કપડાને ખિસ્સા હોય ને ત્યાગ ઉપર ભાષણ કરવા? ત્યાગી હતો એ સંપૂર્ણ ત્યાગી હતો, એના કપડાને ખિસ્સા જ નહોતા. અને સંગ્રહ વાળા એના ખિસ્સા ભારે હતા. અને બંને જણા જતા હતા, ચર્ચા ચાલતી હતી. એક જણો કે ત્યાગ મોટો, બીજો કે નહીં સંગ્રહ ન કરો તો આ દુનિયામાં તમને કોઈ પૂછે નહીં. અને બંને ખૂબ દલીલો કરતા હતા. એમાં ચાલતા ચાલતા એક નદી આવી, તો બંને નદી પાર કરીને સામે કિનારે જવાનું. એક નાવિક ઉભો તો કિનારે નૌકા લઈને. બંને જણાએ નાવિકને કહ્યું કે અમને નૌકામાં બેસાડીને સામે પાર લઈ જાઓ. નાવિકે કહ્યું કે લઈ જાઓ, એક જણાના 50 પૈસા થશે. સંગ્રહમાં માનતો હતો, એના ખિસ્સામાં પૈસા હતા, તો એને તો 50 પૈસા આપ્યા કે લે. ત્યાગી હતો, એને ખિસ્સા જ નહોતા કપડા. પેલા નાવિકે કહ્યું લાવો તમારા 50 પૈસા. બોલે મેં તો ત્યાગી ઠહેરા, મેરે પાસ પૈસે નહીં. બોલે ફિર તુમે પાર નહીં કરેંગે હમ, અગર પાર હોના હે તો 50 પૈસે નિકાલો. અબ ઉનકે પાસ નહીં થા તો સંગ્રહ વાલે ને કહા અબ ફસા ના. ત્યાગ પર ભાષણ કરના, પ્રવચન કરના, યે સરળ હૈ. દેખો અબ આઈ ના તકલીફ, બોલ તારા આઠાના આપી દઉં. પેલા ત્યાગીએ કહ્યું દઈ દે, તારી પાસે તો છે. એને ખિસ્સામાંથી બીજા 50 પૈસા કાઢ્યા અને આપ્યા. ટોટલી રૂપિયો આપ્યો પેલાને. અને બંને જણા બેઠા, પેલા એ પાર કર્યા નૌકામાં બેસાડી સામે કિનારે. નીચે ઉતરીને જેવી યાત્રા પાછી ચાલુ થઈ એટલે પેલો સંગ્રહ વાળો કૂદવા માંડ્યો. ત્યાગીને કીધું, કયો ત્યાગી મહારાજ, આ ગયા ને ઠીકાને પર, આ ગયા ને રાસ્તે પર, અબ તો માનતે હો સંગ્રહ હી સબ કુછ હૈ. જો મેં સંગ્રહ કર્યો તો આજે આપણે બંને પાર થયા ને. તારી જેમ મારા ખિસ્સા ખાલી હોત તો બંને સામે કિનારે ના આવ્યા હોત. તો હવે તો માને છે ને કે ત્યાગ કરતા સંગ્રહ મોટો. પેલા એ કહ્યું નહીં ત્યાગ જ મોટો. તો કે તારા આઠાના આપ્યા તોય, તું આઠાના આપી લે એનો અર્થ એમ થોડો કે તું મને ખરીદી લેજ. હું તો હજી પણ કહીશ ત્યાગ જ મોટો. અરે આપણી નજર સામે છે, પેલો કહે કે મેં રૂપિયાનો સંગ્રહ કર્યો, મારા પાસે પૈસા હતા એટલા માટે આપણે બંને પાર થયા. પેલો ત્યાગી કહે નહીં ભૈયા તું ભૂલ કરે છે, હકીકતમાં તે રૂપિયાનો સંગ્રહ કર્યો એટલે પાર નથી થયા, હકીકતમાં તે રૂપિયાનો ત્યાગ કર્યો અને પેલાને આપી દીધો એટલા માટે એને પાર. તે તારા ખિસ્સામાં જ રાખી મૂક્યો હોત તો એ આપણો સગો નહોતો થતો કે આપણને પાર કરે. હકીકતમાં એ રૂપિયાના સંગ્રહે નહીં પણ એ રૂપિયાના ત્યાગે મને તને પાર કર્યો. પેલો કે પણ ત્યાગ માટે સંગ્રહ તો કરવો પડે ને.
જેની પાસે કઈ નથી ત્યાગે હું. અમારે સૌરાષ્ટ્રમાં એક જણાએ એક જણાની પાસે બીડી માગી, વ્યક્તિ હતો પોતાની પાસે નહોતી, તો કે બીડી આપને, એટલે આપી નહીં સામેવાળાએ, સામેવાળાએ આપી નહીં, એટલે આને ટીકા કરી, લે એક બીડી નથી આપતો, આપણે જગતમાં હું લઈ જવાનું છે. જો એનું બોલવાનું જોવા જેવું હોય, કોને ખબર હું લઈ જવાનું હશે, અરે બીડી નથી આપતો ઓલો, કે પણ ત્યારે મૂકી હું જાઉં છું, હું તો કઈ આરે નથી લઈ જવાનો બરાબર, પણ તું તો મૂકી શું જવાનો, બીડી ઉછી ની માગીને પીવે તો હું મૂકી જવાનો. બોલો કે ત્યાગ માટે તે સંગ્રહ તો કરવો પડે, જીસકે પાસ કુછ હૈ નહીં વો ક્યાં છોડેગા ભલા. તો બહુત સી દલીલે હુએ, પણ મારો કહેવાનો અર્થ એમ છે કે એ સંગ્રહ હોય એ પણ આગ્રહ વિના સંગ્રહ, સમય આવે ત્યાં માણસ સંગ્રહ કરે, માણસ સેવિંગ કરે, માણસ પૈસા બચાવે એ જરૂરી છે, પણ એ બચાવેલા પૈસાથી માણસ માણસને બચાવે એ વધારે જરૂરી છે, એ જ્યાદા જરૂરી છે. હવે માણસે માણસને બચાવવાની વાત આવે ત્યારે તમારી પાસે કરેલા સંગ્રહ કરેલા પૈસા હોય, બચાવેલા પૈસા હોય, અને ત્યારે એ પૈસાનો ત્યાગ કરવા માટે જો આપણે તૈયાર ન હોઈએ તો એવો સંગ્રહ જરૂર ડૂબાડે છે, પણ એવો સંગ્રહ હોય કે એ બચાવેલા પૈસાથી માણસ માણસને બચાવે, ક્યાંક સારા માર્ગે વાપરે, તો એ સંગ્રહ અને એ ત્યાગ એ બંને માણસને સારે છે. એવા શ્રીમંતને તો ગીતાકારે ભગવાનનો લાડલો દીકરો કહે છે. સુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. લક્ષ્મી નિંદનીય નહીં હૈ, લક્ષ્મી તો માં હૈ હમારી, વિષ્ણુ પત્ની હૈ, લક્ષ્મી મેં રહી હવે હમારી આસક્તિ નિંદ્ય. લક્ષ્મી કો અપની ન માનો, લક્ષ્મી વિષ્ણુ કી, હમ સબ ઉસકી સંતાન. તો વૃક્ષોએ ઉત્તર આપ્યો, વ્યાસ, સંતના જીવનમાં પ્રેમ, એના જીવનમાં ત્યાગ અને સમર્પણ હોય, અને ત્યાગ છે નો ગમતાને ગજવામાં નાખી અને ન ગમતું છોડી દઈએ એ ત્યાગ નથી.